हेलो नमस्कार खेडूत मित्रों, आज तारीख 3/3/2022 वार गुरुवार ना रोज खेडूत समाचार जानता पहला जो तुम्हें चैनल ने सब्सक्राइब न करी हो तो नीचे आप लाल कलर ना सब्सक्राइब बटन ने जरूर ती दबावी देजो। तो सब प्रथम बात कर लिए डूंगळी ना समाचार विषय। तो मित्रों, डूंगळी ना भाव में अत्यार सुधी सुधारो जोवा मळतो हतो, परंतु हवे भाव घटवा लागे तेवी संभावना छे। तेमज गोंडल अने महुआ में सारी क्वालिटी ना मणे रूपया 400 થી 450 नी वच्चे आवी रह्या छे। तेमज जो खेडूतो माल खेतरमांथी काढीने सारा भाव मळता होय तो वेचाण करी લેવામાં હાલ પૂરતો ફાયદો રહ્યો છે। તો વાત કરી લઈએ કે ખાદ્ય તેલ પાછળ મગફળીના ભાવમાં મણે રૂપિયા 50 થી વધુનો ઉછાળો આવ્યો છે। તેમજ મગફળીના ભાવમાં એક દિવસની રજાઓ બાદ આજે પેટાઓ ખુલતા આવકો સારી થઈ હતી, પરંતુ ખાદ્ય તેલની તેજી પાછળ સવારે પેટાઓના ભાવમાં રૂપિયા 50 થી 60 સુધીનો ઉછાળો આવ્યો હતો। તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ભારતીય ઘઉંની બજારના નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે અને રોજ સવાર પડેને ક્વિન્ટિલે રૂપિયા 20 થી 25 વધી રહ્યા છે। તો વાત કરી લઈએ આગાહીની, ફરી કમોસમી વરસાદ પડશે, પણ ગુજરાત અને જામનગરના ખેડૂતોએ ચિંતા કરવી નહીં। જાણો આજનું હવામાન। મિત્રો, ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની કોઈ અસર જોવા મળશે નહીં તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। જામનગર સહિત સૌરાષ્ટ્રમાં રાબેતા મુજબ જ ઉનાળાનો અનુભવ થશે। તો મિત્રો, આ હતા આજના ખેડૂત સમાચાર। રોજે રોજ સૌથી પહેલા ખેડૂત સમાચાર જાણવા માંગતા હો તો નીચે આપેલ લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને જરૂરથી દબાવી દેજો। આભાર, મળીએ એક નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।